હાલમાં જ્યારે 2002માં રાઇડ્સ થયા, હુલ્લડો થયા ગોધરાકાંડ પછી, ત્યાર પછી ઘણી એવી મુસીબતો આવી ગઈ હતી અને જે પ્રિન્ટ મીડિયાએ જે ટાર્ગેટ બનાવ્યું હતું એક કોમને, તે બહુ ખોટી વસ્તુ હતી. આજે સીયુ જે છે અમારું, તે બહુ સારી રીતે દરેકના પ્રશ્નો સચ્ચાઈથી અને પાક્કા પુરાવાથી જ અમે આગળ વધાવીશું. लेकिन ये 2002 गोधरा कांड के बाद हम लोग ये हालों के अंदर आए. जन विकास संस्था है जिन्हें मकान हमने बनाया, लेकिन कॉलोनी के अंदर काफी और रहते हैं सभी लोग, लेकिन यहाँ पे नगर पालिका वाले कोई साफ सफाई के लिए नहीं आते. नगर पालिका ने अंदर गया तो तुम्हारे 7 बार ना उतारा हो चाहिए तो तुमने लाइट की सुविधा मिले. કે અમે જે વિસ્તારમાં કામ કરી રહ્યા છે, પંચમહાલ છે ગુજરાતમાં, ત્યાં શું છે કે એજ્યુકેશન નથી. ગામડાના છોકરાઓ માટે શિક્ષણનો તદ્દન અભાવ છે. 2-3 શિક્ષકોથી 150-200 શિક્ષકો બાળકોનું શિક્ષણ પૂરું પાડવાનું હોય. એજ્યુકેશન નથી એ માટે એ લોકો ન્યૂઝપેપર વાંચતા નથી, છાપું વાંચતા નથી, અને તેમને કંઈ ખબર નથી પડતી કે આપણા ગામમાં શું થયું અને બાજુના ગામમાં શું થયું, અને જે સમસ્યાઓ અમુક છે તે નીકળતી જ નથી. મોદગી વિશે જોવા જઈએ તારે છે ને, મોદગી વિશે ઢગલાબંધ મોદગી હોય છે, એની મેં કોઈ આરોગ્ય વાળું આવીને એને ધ્યાન નહીં આપતું. રોગ્યાના નામે પુષ્કરો ચોટતા હોય છે અને મોટા મોટા સૂત્રો લખાતા હોય છે. બાકી ગામડાની મેં મોદગી વિશે જોવા જઈએ તારે છે ને, મોદગી વિશે ઢગલાબંધ મોદગી હોય છે, એની મેં કોઈ આરોગ્ય વાળું આવીને એને ધ્યાન નહીં આપતું. એ માટે અમે જે કામ કરીએ છીએ કોમ્યુનિટી સાથે, એમની સાથે જ અમે કામ કરીશું અને તેમની જ ભાષામાં અમે ડોક્યુમેન્ટરી બનાવી. અને સ્ક્રીનિંગ કરી અને તેમના જ ગામમાં બતાવીશું, જેમાં અવાજ પણ એ જ હશે અને ભાષા પણ એ જ હશે. રક્ત રંજિત ઘોધરા રથ રૂપ મંથન કરે, શમકી ઉડતી ધૂલ શિવ કા મહિમા મંડન કરે. આઠ જણાનું અમારું ગ્રુપ છે જે દરેક જાતિમાંથી આવે છે. ઓપોર્ચ્યુનિટી છે કે હું એનો એક સદસ્ય છું.